રેડિયો એક્ટિવ તત્વો માટે એક્ટિવિટી આર બરાબર લેમડા ઇન્ટુ એન, એટલે એક્ટિવિટીનો એકમ યાદ રાખજો. વિભંજન બર સેકન્ડ એનો એકમ જો લખીએ તો એક્ટિવિટીનો એકમ એક એકમ કયો આવશે તો એના એકમો લખીએ તો એક એકમ છે વિભંજન પર સેકન્ડ. અંગ્રેજીમાં જો કહીએ તો ડીકે પર સેકન્ડ એક એકમ આ છે. બીજા એકમની જો વાત કરીએ તો બીજો એકમ જે છે બેક વરલની યાદમાં બીક્યુ, આટલું યાદ રાખો વન બીક્યુ બરાબર વન વિભંજન પર સેકન્ડ. અને ત્રીજો જે એકમ છે એ મેડમ ક્યુરીની યાદમાં વન સીઆઈ, એને આપણે સીઆઈ વડે દર્શાવીશું. વન સીઆઈ બરાબર 3.7 ગુણ્યા 10^10 વિભંજન પર સેકન્ડ, અથવા તો 3.7 ગુણ્યા 10^10 ડીકે પર સેકન્ડ. જો કોઈ રેડિયોએક્ટિવ તત્વ માટે એક્ટિવ તત્વ માટે આટલું યાદ રાખજો કુલ સમય ટી બરાબર એન ઇન્ટુ ટૉ વન હાફ, તો ટી બરાબર શું લખીશું એન ઇન્ટુ ટૉ વન હાફ, એટલે ટી અપોન ટૉ વન હાફ બરાબર શું લખાય એન, ટી અપોન ટૉ વન હાફની કિંમત કેટલી થશે એન જેટલી થાય. આટલું યાદ રાખવાનું એન અપોન એન ઝીરો બરાબર ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી લખીએ છીએ કે નહીં, તો લેમડા એટલે એલ એન ટુ, અહીં લેમડાની જગ્યાએ શું લખીશું આપણે એલ એન ટુ, એટલે આનો જો વ્યસ્ત કરીએ તો એન ઝીરો ભાગ્યા એન, અથવા તો અત્યારે આપણે વ્યસ્ત નથી કરતા એન અપોન એન ઝીરો, તો ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન ઇન્ટુ ટો વન હાફ. લેમડા ઇન્ટુ ટો વન હાફ બરાબર શું લખાય તો તમને ખબર છે કે ટો વન હાફ બરાબર એલ એન, ટો વન હાફની કિંમત કેટલી તો એલ એન ટુ અપોન લેમડા, તો લેમડા ઇન્ટુ ટો વન હાફ બરાબર આના બરાબર તો શું લખાય એલ એન ટુ લખાય. તો આટલું યાદ રાખવાનું એન અપોન એન ઝીરો ઇજ ઇક્વલ ટુ કેટલા થાય ઈ રેસ ટુ માઇનસ એન ઇન્ટુ એલ એન ટુ, એન ઇન્ટુ એલ એન ટુ થાય. તો એન અપોન એન ઝીરો, એન અપોન એન ઝીરો બરાબર ઈ રેસ ટુ એલ એન ટુ રેસ ટુ માઇનસ એન. હવે ઈ રેસ ટુ એલ એન, હવે ઈ રેસ ટુ એલ એન બરાબર શું લખાય વન લખાય, તો ઈ રેસ ટુ એલ કાંક આનો આધારી છે, ઈ રેસ ટુ લોગ ઈ હોય તો વન થાય, ઈ લોગ ઈ બરાબર વન, તો આખાના બરાબર વન લખાય. તો એન અપોન એન ઝીરો બરાબર ટુ રેસ ટુ માઇનસ એન, એટલે આપણે આવું લખી શકીએ એન અપોન એન ઝીરો બરાબર વન બાય ટુ રેસ ટુ એન. હવે આ સૂત્ર યાદ રાખવાનું, પણ એ વખતે એનની કિંમત કેટલી તો એન બરાબર ટી અપોન ટો વન હાફ લખાય, એ કિંમત તમે અહીંયા મૂકી દો તો એન અપોન એન ઝીરો મળે, જ્યાં એન એ શું છે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા, અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે. એન ઝીરો એ પ્રારંભિક ન્યુક્લિયસોની સંખ્યા, એન એ શું બનશે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે. તો આને અનુલક્ષીને આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ રીતનો દાખલો છે, ટ્રિટિયમ આપણે ઉદાહરણ નંબર 5 લઈએ, તો આવું તમને આપી દીધું છે ટ્રિટિયમ 12.5 વર્ષ અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે, સાથે બીટા ક્ષય પામે છે. તો એનો અર્ધ ટ્રિટિયમનો અર્ધ આયુ આપી દીધો છે 12.5 વર્ષ, તો 25 વર્ષ પછી
शुद्ध ट्रिटियम में ट्रिटियम ना नमूना में केटलो अंश अविभाजित रहेशे तो ट्रिटियम ना केटलो अंश केवो रहेशे अविभाजित रहेशे आवो आपणे शोधवुं छे तो जो अहींया ध्यान आपो अर्ध आयु आपी दीधो छे टो वन हाफ बराबर 12.5 वर्ष कुल समय टी बराबर आपी दीधो छे 25 वर्ष एन बराबर शू लखी टो टी अपॉन टो वन हाफ एट्ले 25 भाग्या 12.5 एट्ले केटला मळशे एन की किंमत 2 मळे हवे अविभाजित भाग तो अविभाजित भाग तो एन अपॉन एन जीरो आने अविभाजित भाग कहीशू तो अविभाजित भाग के तो एन अपॉन एन जीरो जे आपणे शोधवानो छे तो एन अपॉन एन जीरो बराबर 1/2n तो आना बराबर जो लखीए तो 1/2 नी केटली घात थाय 2 घात तो अविभाजित भाग केटलो थशे 1/4 थाय केटलो थाय अविभाजित भाग केटलो 1/4 कदाच विभाजित भाग के तो विभाजित भाग जो कीधु हो तो 1-n/n0 कुल भाग मांथी अविभाजित भाग बाद कर दो तो कुल भाग एटले 1 विभाजित भाग 1/4 तो जो विभाजित भागनु जो मूल्य लईए तो 4-1 जाए तो 3/4 तो दाखला नी अंदर जो अविभाजित भाग कीधो होय तो n / n 0 लेवानु तो केटलो भाग बाकी रहे 1/4 भाग बाकी रहे तो केटलो भाग विभाजित थई गयो कहेवाय 3/4 जेटलो भाग विभाजित थई गयो होय दाखला के 100 ट्रिटियम ना न्यूक्लियस होय तो एमांथी अविभाजित न्यूक्लियस नी संख्या केटली तो 1/4 એટલે 25 જે છે 25 ન્યુક્લિયસનું અવિભાજન થયેલું હશે જ્યારે 75 ન્યુક્લિયસનું શું થઈ ગયું હોય વિભાજન થઈ ગયું હોય તો આમ અવિભાજિત ભાગ જ્યારે શોધવાનો હોય ત્યારે એન અપોન એન જીરો શોધવાનો અને વિભાજિત ભાગ જો શોધવાનો તો 1-n/n0 શોધવાનો શું શોધવાનો 1-n/n0 આના પરથી આપણને વિભાજિત ભાગ મળે તો પહેલાં અવિભાજિત શોધી કાઢો અને પછી એકમાંથી બાદ કરી દો એટલે વિભાજિત ભાગ મળે આવો જે એક્ઝામ્પલ તમે જાતે પણ ગણી શકો તો એવા 2-3 દાખલા આપણે વિચારી શકીએ तो जाते प्रेक्टिस करजो तो एक्स्ट्रा दाखला लखी दीए जो तमारे जाते प्रेक्टिस करवानी तो एक दाखलो आवो छे एक रेडियो एक्टिव तत्वनो अर्धायु पांच वर्ष छे अर्धायु पांच दिवस छे आपणे लईए चलो पांच दिवस छे तो 15 दिवस बाद नमूना नो विभाजित भाग शोधो तो आ अविभाजित भाग छे एक मोथी बात करो तो विभाजित भाग मळे तो अहीं जो आ अर्ध आयु टो वन आप तमने आपी दे 5 कुल समय टी आपी दीधो टी भाग्य टो वन आप एटले एन नी किंमत 3 मळशे एन की किंमत 3 लई लो तो पहला अविभाजित भाग शोधी काढो तो एन अपॉन एन जीरो तो 1/3 એટલે 1/9 આવે સોરી 1/2 ઘન એટલે 1/8 આવે તો અહીંયા અવિભાજિત ભાગ 1/8 તો એકમાંથી 1/8 બાદ કરો તો 7/8 આવે મોઢે બોલી શકાય તો વિભાજિત ભાગ કેટલો છે તો 7/8 હશે તો આનો જવાબ 7/8 છે જવાબ કેટલો 7/8 આવે તો આ જાતે તમે પ્રયત્ન કરજો તમને એમ કીધું હોય ટકાવારીમ કીધું હોય તો ટકાવારી કીધું તો ગુણ્યા 100 કરી દેવાના તો ટકાવારીમ કીધું હોય તો ગુણ્યા 100 કરી દો તો એટલા ટકા શું થશે વિભાજિત ભાગ થશે તો 7/8 × 100 કરી દેવાના એટલે જે ભાગ આવે ને 100 વડે ગુણવાથી તમને ટકાવારીમાં મૂલ્ય મળે અહીં 100 ભાગ ચલાવો તો 25 × 100 એટલે 25 અહીંયા 2 25/2 એટલે 12.5 × 7 કરી દો એટલે એનો જે ગુણાકાર આવે એ ટકાવારીમાં મૂલ્ય આપે હવે તમને એમ કીધું હોય બીજો એક દાખલો તમને આપી દઉં છું એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધાયુ ધારો કે 5 મિનિટ છે તો 20 મિનિટ પછી કેટલો ભાગ અવિભાજિત રહેશે કેટલા ટકા ભાગ અવિભાજિત હશે
तो पहला भाग शोधी काढ़ो, सौ वडे गुणी काढ़ो, टकावारी में तमने मूल्य मिली जैसे। तो आ दाखलो तमारे जाते गणवानो छे। आनो जवाब केटलो आवशे? तो 6.25%। तो जाते प्रयत्न करजो आनो जवाब केटलो आवो जोईए, 6.25%। तो आ रीते तमे विभंजित भाग अने अविभंजित भाग शोधी शको। हवे रेडियो एक्टिविटी की जो बात करें तो एक्टिविटी आर बराबर शू लखाए? लैम्डा इंटू एन लखाए। आ सूत्र तमारे याद रखवानुं, आ एक्टिविटी माटेनुं सूत्र छे, आर बराबर लैम्डा इंटू एन। बीजो आर बराबर आर जीरो ई रेस टू माइनस लैम्डा इंटू टी, आ पण एक्टिविटी सूत्र छे। जे मैं माहिती आपी होय ए प्रमाणे तमारे एक्टिविटी सूत्र वापरवानुं। तो हवे आने अनुलक्षीने आपणे एक उदाहरण लईए। तो उदाहरण नंबर 4, आल्फा क्षय पामता बाणु युरेनियम 238 नो अर्ध आयु 4.5 गुण्या 10^9 वर्ष से, आटला वर्ष सुधी युरेनियम जीवे छे। तो बाणु युरेनियम 238 એટલે કે અડધું તત્વ જ્યારે ખાલી થાય એના માટેનો સમય આટલો છે। તો બાણુ યુરેનિયમ 238 યુ ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધો। અહીંયા યુરેનિયમ 238 છે એટલે કે એનો દળાંક આપી દો 238। 1 ગ્રામમાં કેટલા ન્યુક્લિયસ છે તમારે શોધી કાઢવાનો। 238માં તમને ખબર છે કે કેટલા ન્યુક્લિયસ હોય, તો ન્યુક્લિયસની સંખ્યા આપણે એક્ટિવિટી શોધવાની છે, એટલે આર શોધો। આપણો ગોલ કયો છે? આર શોધવાનો છે। આ માહિતી ઉપરથી તમને ન્યુક્લિયસની સંખ્યા મળી જાય, ન્યુક્લિયસની સંખ્યા મળે એટલે એન મળી જશે। બીજું તમને અર્ધ આયુ આપી દીધો છે, અર્ધ આયુ ઉપરથી લેમડા મળી જશે, લેમડાની અંદર ગુણાકાર કરી દઈએ એટલે તમને શું મળે? તો એક્ટિવિટી મળે। અહીંયા અર્ધ આયુ ટો વન હાફ આપી દીધો છે, તો 1/2 બરાબર 4.5 ગુણ્યા 10^9 યર, એને જો સેકન્ડમાં ફેરવીએ તો 4.5 ગુણ્યા 10^9 સેકન્ડના વર્ષના પહેલા દિવસો ગણી કાઢો તો 365, તો ગુણ્યા 365 કરો, આ શું થઈ ગયા? દિવસો, દિવસોના 24 કલાક ગુણ્યા 3700, આ બધાનો તમે સાદરૂપ આપો તો 1/2ની કિંમત કેટલી મળે? તો 1/2ની કિંમત 1.42 ગુણ્યા 10^17 સેકન્ડ મળે। આ રીતે 1/2 શોધી કાઢવાનું। ત્યાર પછી તમને ખબર છે કે 1/2 બરાબર 0.693 અપોન લેમડા, તો આમાંથી લેમડા કરતા બનાવીએ તો લેમડા બરાબર 0.693 અપોન 1/2। 1/2ની કિંમત અહીંયા મૂકો એટલે તમને શું મળી જશે? લેમડા મળી જશે। તો અહીંયા કિંમત મૂકીએ તો 0.693 / 1.42 ગુણ્યા 10^17 આનું તમારે સાદરૂપ આપી દેવાનું, પછી અથવા છેલ્લે કિંમત મૂકશો તો પણ ચાલશે। આ રીતે આપણને લેમડા મળી જશે। હવે યુરેનિયમનો દળાંક કેટલો? 238 ગ્રામ। તો 238 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા અથવા તો ન્યુક્લિયસ, જેટલા પરમાણુ એટલા ન્યુક્લિયસ હોય એટલે પરમાણુઓની સંખ્યા તો કેટલી હોય? 6.025 ગુણ્યા 10^23 છે। તો 1 ગ્રામ દળમાં કેટલા? તો આના પરથી તમે 1 ગ્રામ દળમાં તમે ન્યુક્લિયસની સંખ્યા શોધી કાઢો। 1 ગ્રામ દળમાં ન્યુક્લિયસની સંખ્યા 1 બરાબર 6.025 ગુણ્યા 10^23 / 238 આનું સાદરૂપ આપીએ। આનું જો સાદરૂપ આપીએ તો જે કિંમત આવે એ આપણને શું મળશે? પરમાણુની સંખ્યા મળે। હવે રેડિયો એક્ટિવિટી પછી આપણે છેલ્લે કિંમતો મૂકીએ। તો રેડિયો એક્ટિવિટી આર બરાબર લેમડા ઇન્ટુ એન, એનની કિંમત મૂકી દો, લેમડાની કિંમત મૂકી દો, લેમડાની કિંમત કેટલી? તો 0.693 / 1.42 / 10^17 એનની કિંમત મૂકી દો તો 6.025 / 10^23 / 238 આનું આપણે સાદરૂપ આપી દઈએ। આનું જો સાદરૂપ આપવામાં આવે તો એ સાદરૂપનું મૂલ્ય કેટલું મળશે? 1.23 /
10^4 डीके पर सेकंड अथवा तो 1.23 गुणिया 10^4 बेक वर्ग में शू लैसू बी क्यू तो आटलू आपने मूल्य मे जी एक्टिविटी मूल्य है।